દેશના નેવીના એનસીસી છાત્રો માટે સારા સમાચાર છે. અત્યાર સુધી નર્મદા દેશભરના છાત્રોને ટ્રેકિંગ કેમ્પ કરવામાં આવતો હતો. હવે આગામી એપ્રિલ 20 થી કરજણ ડેમ ખાતે નેવીના એનસીસી છાત્રો માટે ખાસ પ્રકારની તાલીમ આપવાનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, જેમાં ચારે બાજુ પહાડો, જંગલો અને પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ દેશભરમાં એનસીસી છાત્રો માટે બોટિંગ હબ બનવા જઈ રહ્યું છે. આ અંગે એનસીસી બટાલિયન ગ્રુપના બ્રિગેડિયર અમિત કુમારે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે કરજણ ડેમમાં આગામી વર્ષથી આવશે બોટ હાઉસ, ઓબ્ઝર્વેશન ટાવર, દરિયાઈ એક્સપેડિશન તાલીમ માટેની વેલર બોટ સહિતની વિવિધ પ્રકારની બોટ, તેમજ તેને લાગેલા આધુનિક સાધનો માટે ગુજરાત સરકારે 60 લાખની મંજૂરી કરી દીધી છે. અમિત કુમારના જણાવ્યા અનુસાર વડોદરા એનસીસી ગ્રુપના નેવી એનસીસી છાત્રો અને અમે કરજણ ડેમમાં ગયા મહિને તાલીમ આપી હતી, પણ અમારે મુશ્કેલી એ હતી કે કરજણ ડેમ પર બોટને મૂકવા માટેની ફેસિલિટી નથી, તેથી અમારે અમારી બોટને વડોદરાથી વાહનમાં બોટને જીતનગર લાવવી પડે છે અને જીતનગર એકેડમીમાં રાખવી પડે છે. એ માટે અમારે સેફ્ટી મોટર બોટ ખરીદવી પડે છે. ત્યાંથી બોટને કરજણ ડેમમાં આવેલી પડે છે ત્યારે અમે ટ્રેનિંગ આપી શકીએ છીએ, તેથી આ મુશ્કેલી નિવારવા અમે ગુજરાત સરકારમાં પ્રપોઝલ મૂકી હતી અને કરજણ ડેમમાં પોતાની બોટની ફેસિલિટી ઊભી થાય તે માટે ગુજરાત સરકારે અમારો પ્રસ્તાવ મંજૂર કર્યો છે અને અમે ₹60 લાખ સરકારે મંજૂરે પણ કરી દીધા છે, જેમાં હવે કરજણ ડેમ પર નવી બોટ હાઉસ આવશે, ઉપરાંત દરિયાઈ તાલીમ માટે વપરાતી ખાસ પ્રકારની વેલેટ બોટ આવશે, તેમજ કેડેટ્સ પ્લસ પ્રયાસ બોટ, ડીકી બોટ આવશે. વેલર બોટમાં દરિયાઈમાં દૂર સુધી જવાનું થાય ત્યારે દરિયાઈ તોફાનમાં કેવી રીતે ચલાવવી, બોટ ઊંધી વરી જાય તો કેવી રીતે બચાવ કરવો તેની તાલીમ અને કરજણ ડેમમાં આપવાના આવશે. આ ઉપરાંત ડીકી કેડે પ્લસ બોટ, જે નાની બોટ હોય છે, હવાના દબાવગી કે સેલથી ચાલે છે, ચપ્પુ હલેસાથી ચાલતી. હવે બોટ ઊંધી વરી જાય, તે ડૂબી જાય ત્યારે તેનો બચાવ કેવી રીતે. और इनके ट्रेनिंग के लिए हम अभी जैसे नेवी के एनसीसी के ट्रेनिंग के लिए करजन में अपना नया बोट हाउस बना रहे हैं. अच्छा, नए बोट्स लेके आ रहे हैं. करजन डैम में हमारा नया बोट हाउस बनेगा, नया ऑब्जर्वेशन उसके लिए बोट हाउस बनेगा. उसमें क्या होगा? उसमें तरह तरह के बोट्स लाए जाएंगे और उस बोट से हम करजन डैम में बच्चों को नेवी का ट्रेनिंग दिलाएंगे. इसका ऑलरेडी गुजरात गवर्नमेंट ने 60 लाख रुपीज अलॉट कर दिया. अच्छा, मंजूर हो गया है, उसका एडम अप्रूवल भी हो गया है. केवल करजन डैम अथॉरिटी उसको अपने मैपिंग में प्रोग्रेस कर रही है. अभी उम्मीद है कि अगले साल शुरू हो जाएगा ये ट्रेनिंग. लेकिन अभी भी करजन डैम में हमारा ट्रेनिंग चलता है. अच्छा. लेकिन अभी हम अपना जो नाव है और तरह तरह के जो बोट्स हैं वो इस जगह से लेके जाते हैं गाड़ी में वहाँ पे. अच्छा, अच्छा. और तब ट्रेनिंग के पास कम से कम 50 बोट्स हैं. अच्छा, अलग अलग तरह के. अच्छा, डीके वेलर है, डिंगी है, कयाक्स है, कैडेट क्लास है, अलग अलग तरह के लगभग 50 बोट्स हैं जो करजन में भी ट्रेनिंग करते हैं. કરવો અને ફરીથી કેવી રીતે ચાલુ કરવી તેની તાલીમ પણ આપશે. એ ઉપરાંત પ્રયાગ નામની સિંગલ બોટ ફાસ્ટ ચાલે છે, જે ઓછા સમયમાં કેટલું વધારે અંતર કાપી શકે તેની પણ તાલીમ આપવામાં આવશે. હાલ કરજણ ડેમના સત્તાધીશો RNB વિભાગ તેના નકશાનો અભ્યાસ કરીને નકશા તૈયાર કરીને અમને આપશે. એ માટે મારા 3 પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. એક તો હાઉસ બોટ ખરીદવી, દરિયાઈ તાલીમમાં વેલર બોટ ખરીદવી, એ ઉપરાંત ઓબ્ઝર્વેશન ટાવર ઊભો કરાશે અને બોટને એક જગ્યાએથી ઉંચકીને બીજી જગ્યાએ મૂકવા માટે ટ્રોલી અને ક્રેન ખરીદવામાં આવશે. હાલ અમે બોટ ભાડે લઈને તાલીમ આપીએ છીએ. ગયા મહિને વડોદરા એનસીસી છાત્રોને કરજણ ડેમમાં તાલીમ આપી હતી, જેમને આ તાલીમ લીધા પછી સિલ્કાલેકમાં નેશનલ લેવલની કોમ્પિટિશનમાં વડોદરાના છાત્રો નેશનલ લેવલે વિજેતા થયા હતા. હવે આગામી એપ્રિલ 20 થી પુનઃ તાલીમ શરૂ થશે, જેમાં ગુજરાતને 5 બટાલિયન ગ્રુપના ભાગ લઈ શકશે. દીપક જગતાપ, જડે શ્રીરાજ પીપરા.